શ્રી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં જામનગરના તત્કાલીન રાજવી દિગ્વિજયસિંહજીનું મહત્વનું યોગદાન રહ્યું છે. એટલે જ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારને દિગ્વિજય દ્વાર નામ આપવામાં આવ્યું છે. જામનગરના પૃથ્વી ટ્રાવેલ્સવાળા વિક્રમસિંહ જાડેજાના પરિવાર દ્વારા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવને હાલારી પાઘ અર્પણ કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત રહી છે. સોમનાથ ટ્રસ્ટના સ્વર્ગીય ટ્રસ્ટી શ્રી દિગ્વિજયસિંહજી જાડેજાની સ્મૃતિમાં હાલારી સોમનાથ દાદાને હાલારી પાઘ અર્પણ કરી ગૌમાતાઓને લંપીની મહામારીથી બચાવવા પ્રાર્થના કરવામાં આવી હતી. જામનગર LCBએ ખોજા ગેટ વિસ્તારમાંથી તનવીર ઇકબાલ ખત્રી નામના શખ્સને ₹25,000 કિંમતની ગેરકાયદે પિસ્તલ તથા 5 કાર્ટેસ સાથે ઝડપી લીધો છે. પિસ્તલના સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના અફઝલ અનવર ખત્રીનું નામ બહાર આવ્યું છે. આ ઉપરાંત પવનચક્કી પાસેથી હસન આહમદભાઈ ખફી નામના શખ્સને પણ 25,000 કિંમતની ગેરકાયદે પિસ્તલ તથા 2 કાર્ટેસ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પિસ્તલના સપ્લાયર તરીકે જામનગરના જ નાસિર ગફારભાઈ ખફીનું નામ ખુલ્યું છે. જામનગર શહેરમાં ગેરકાયદે પિસ્તલ અને કાર્ટેસ સાથે ઝડપાતા તેમજ સપ્લાયર તરીકે જામનગરના જ એક શખ્સનું નામ ખુલતા સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં ગત વર્ષે મહોરમ દરમિયાન હિંસા ભડકી હતી. બેકાબુ ટોળાએ પોલીસ કાફલા પર હુમલો કર્યો હતો. આ વર્ષે મહોરમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સલાયા મરીન પોલીસ દ્વારા ગામના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લંપી યોગ બાબતે આજે રાજ્યના કૃષિમંત્રી શ્રી મીડિયા સમક્ષ આવ્યા અને આવીને જે વાતો કરી એ પશુપાલકો ગૌવંશ પ્રેમીઓની અપેક્ષાથી સદંતર બહાર છે. લોકોને ક્યાંક અપેક્ષા હતી કે સરકાર એવી કંઈક જાહેરાત કરશે કે જેમાં ગાયોને રોકવા, જે મૃત્યુ થઈ રહ્યા છે રોકવા માટેના પ્રયત્નો થશે, જે મૃતક ગાયો છે એમને ક્યાંક સહાય માટે, એમની રોજીરોટી જે પડી ભાંગી છે એમની સહાય માટે કંઈક જાહેરાત થશે. પણ સરકારે આંકડાઓની રમત રહીની, દોષના ટોપલાઓ રાજ્ય કક્ષાએથી ઉપર PMO તરફ જોડવાનો એક ઢાળ પ્રયાસ કર્યો, બીજો પ્રયાસ જિલ્લા તંત્ર ઉપર નાખવાનો પ્રયાસ કર્યો. મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી રાજ્યના કૃષિમંત્રીશ્રીને સીધો સવાલ છે કે તમે ક્લાર્ક છો કે મંત્રી છો? જો તમે કારકુન હોવ તો બરાબર છે કે તમે કહી શકો કે જિલ્લા તંત્રએ આંકડા આપ્યા અને હું આંકડા બોલી ગયો છું. પણ સાહેબ, આપ કૃષિમંત્રી છો અને કૃષિમંત્રી તરીકે તંત્રએ ખોટા આંકડા આપ્યા હોય તો તેની સામે પગલાં લેવા જોઈએ. તંત્રએ કામગીરી ન કરી હોય તો તેની સામે પગલાં લેવા જોઈએ. પણ એ પગલાં લેવાની જગ્યાએ તમે એક બાજુ આ બાજુ ઢાળ રહીચો અને બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફ નજર નાખીને એમનો ઢાળ રહીચો છે. પોતાની સંપૂર્ણ જવાબદારીઓમાંથી ક્યાંક છટકવાની બારીઓ શોધતા હોય એવું લાગ્યું છે. મૃત પશુના આંકડાઓમાં 1400 સમથિંગ આંકડા આપ્યા તો માત્ર 2 ગામોના આંકડા છે. આખા ગુજરાતના આંકડાઓ એટલા બધા છે કે કૃષિમંત્રીએ રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે. એટલે પહેલેથી કિસાન કોંગ્રેસની માંગ છે કે મહામારી જાહેર કરવામાં આવે, મૃત પશુઓને પશુદીઠ રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર લખેલી સહાય અથવા તો SDRFની સહાય મુજબ સહાય આપવામાં આવે, મૃતદેહો જે છે એમની તાત્કાલિક નિકાલ કરવામાં આવે, પશુ માટેનો જે આહાર, જે મુખ્ય ચારો છે, આ ચારો તાત્કાલિક ધોરણે ગોડાઉનમાં સડી રહ્યો છે એ પશુપાલકોને આપવામાં આવે, આવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. જામનગરના VV ચેરિટેબલ ટ્રસ્ટ તથા હાપા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જામનગર જિલ્લા જેલમાં કેદીઓને શ્રાવણ માસના પ્રથમ સોમવારે ફરાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.